नमस्कार मारा वाहला विद्यार्थी मित्रों, आज बात करीशुं धोरण 6 पीएससी ની જે પરીક્ષા લેવાઈ છે તેનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે આન્સર કી જાહેર કરવામાં આવશે અને એમાં આપેલા જવાબો જે છે એ જ માન્ય ગણાશે। આ જે જવાબો છે એની અંદર ભૂલનો અવકાશ હોઈ શકે છે। પ્રશ્ન નંબર 51, ધર્મમાં રહેતા પ્રાણી કયું છે? તો કીડી આવશે। આપણે વિભાગ 2 જે છે એની ચર્ચા કરી રહ્યા છીએ। પ્રશ્ન નંબર 52, નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી નથી? તો સાયકલ ચલાવવા માટે, એટલે કે સી। છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો હતો? અમદાવાદ। પપ્પાના પપ્પાને શું કહેવાય? તો દાદા। ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખી આવ્યા હતા? તો ચકલી અને હોલો। કયા પંખીના માથા ઉપર કલગી હોય છે? તો મોરના। પ્રશ્ન નંબર 57, વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પક્ષી કયું છે? તો લકડખોદ। ત્રણ પૈડાવાળું વાહન કયું છે? તો રિક્ષા। હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? તો સાચો જવાબ આવે છે ડી, વિમાન। પ્રશ્ન નંબર 60, ગામના સમૂહથી શું બને છે? તો તાલુકો। ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો ટિકિટ ચેકર હોય છે। પ્રશ્ન નંબર 62, મીઠું પકવે તેને શું કહે છે? તો અગરિયા। પ્રશ્ન નંબર 63, કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે? તો સુરજબારીને। નર્મદા નદી ઉપર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે? તો ગોલ્ડન બ્રિજ છે। પ્રશ્ન નંબર 65, સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો હીરા ઉદ્યોગ। પ્રશ્ન નંબર 66, ઉત્તરાયણ શાનો તહેવાર છે? તો પતંગનો। નીચે આપેલી ટિકિટ જોઈને પ્રશ્ન નંબર 67 થી 71ના જવાબ આપો। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે ટ્રેન નંબર, તેનો સાચો જવાબ જે છે એ આવે છે એ। પ્રશ્ન નંબર 68, મુસાફરી ચાલુ થવાની તારીખ છે 24/12/2018, ડબ્બા અને બેઠક નંબર છે, સાચો જવાબ આવે છે બી। ભાડું ટિકિટના પૈસા છે 2578 રૂપિયા। પ્રશ્ન નંબર 71, અંતર કિલોમીટરમાં છે 644। સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેન્ડર છે? તો બેટી બચાવો। અમદાવાદ શહેરની સ્થાપના કયા બાદશાહે કરી હતી? તો અહમદ શાહ। ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? તો 33। જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? તો જિલ્લા વિકાસ અધિકારી। પ્રશ્ન નંબર 76, ગઢશીસર શબ્દમાં સરનો અર્થ શું થાય છે? તો તળાવ। પ્રશ્ન નંબર 77, પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બાંધાવતા હતા? તો વાવ। અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? તો અડાલજની વાવ। પ્રશ્ન નંબર 79, દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ? તો તળાવ બનાવવાથી। પ્રશ્ન નંબર 80, ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? તો ગ્રામ પંચાયત। પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો આપેલા તમામ, સાચો જવાબ ડી આવશે। પર્વતારોહણ કરનારમાં જૂથ 7ની સભ્ય ખાન દોનબી કયા રાજ્યની હતી? તો મેઘાલય। ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જૂનાગઢ। ઉપરકોટના કિલ્લાનું નિર્માણકાર મૌર્યવંશના કયા રાજ્યના સમયમાં થયું હોવાનું મનાય છે? તો મિત્રો, એનો સાચો જવાબ કદાચ એ હોઈ શકે છે। પ્રશ્ન નંબર 85, પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા? તો ઘોડા અને હાથી। ઉપરકોટના કિલ્લા ઉપર કયા રાજાએ ચઢાઈ કરેલી હતી? તો મિત્રો, એ બાકી રાખજો। પ્રશ્ન નંબર 87, પૂનમના ચંદ્રનો આકાર કેવો હોય છે? તો થાળી જેવો ગોળ। પ્રશ્ન નંબર 88, પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો સૂર્ય। સુનિતા વિલિયમ્સ કોણ છે? તો અવકાશયાત્રી। લોનાર શું છે? તો મિત્રો, લોનાર જે છે એ આમાં જે જવાબ છે આપણે બાકી રાખીશું। પ્રશ્ન નંબર 91, નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ કહે છે? તો લેહ। ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીને પાળે છે? તો ઘેટા બકરા। ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહે છે? રેબો। નીચેનામાંથી કઈ ઘટના કુદરતી આપત્તિ નથી? તો બસ અકસ્માત। પ્રશ્ન નંબર 95, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે તેને શું કહે છે? કઠિયારો। પ્રશ્ન નંબર 96, ગાંધીજી કઈ બાબતમાં ખૂબ જ આગ્રહી હતા? તો સ્વચ્છતાના। પ્રશ્ન નંબર 97, મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? તો કંદોઈની। ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? તો સાબરમતી। અપ્સરા કઈ રમતની ખેલાડી છે? તો બાસ્કેટબોલ। પ્રશ્ન નંબર 100, છુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉકાળવામાં આવે છે? તો કપાસ। મિત્રો, 101 થી આગળના પ્રશ્નો જોવા માટે આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને નિહાળી શકો છો।